નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો શિવરાત્રીનો પાવન પર્વ છે ત્યારે શિવરાત્રીના પાવન પર્વના દિવસે શિવરાત્રીનું મહત્વ જાણવા માટે અને શિવરાત્રીના બારે બાર જ્યોતિર્લિંગનું પણ જે મહત્વ હોય છે તો શિવરાત્રીના દિવસે તેનું પણ મહત્વ જણાવવા માટે આપણી સાથે કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે કે જે પચાસ વર્ષોથી પણ વધારે જ્યોતિષાચાર્યનો બહોળો અનુભવ ધરાવે છે તે તેવા શાસ્ત્રીજી પ્રવીણ કુમાર શંભુ પ્રસાદ તો શાસ્ત્રીજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં

જ્યારે પહેલાં નારાયણ આદિનારાયણ શેષ સમુદ્રની અંદર બિરાજમાન હતા શેષશાહી નાગની ઉપર બિરાજમાન થઈ લક્ષ્મીજીની સાથે ત્યાં બેસેલા હતા એ વખતે એક સમયે પ્રાચીન કાળની અંદર ભગવાન બ્રહ્માજી નારાયણની પાસે આવ્યા અને ક્ષીર સમુદ્રમાં આવી અને એમણે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો અને અહીં શા માટે બિરાજમાન છું હું બ્રહ્માજી છું સૃષ્ટિની ઉત્પત્તિ કરું છું એવું એમને થોડો રજુગુણ રજોગુણ પ્રાપ્ત થયો રજોગુણના હિસાબે બ્રહ્માજીને થોડું અભિમાન થયું અને અભિમાનના હિસાબે એમણે ભગવાન નારાયણને આ પ્રમાણે ક્વેશ્ચન કર્યો પ્રશ્ન કે તમે કોણ છો ત્યારે ભગવાન એકદમ યોગ નિદ્રામાંથી જાગ્યા જી અને બ્રહ્માજીને કહેવા લાગ્યા કે હું આદિનારાયણ છું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ની ઉત્પત્તિ બ્રહ્માજી મારા નાભીમાંથી તમે ઉત્પન્ન થયા છો સર્વત્ર વ્યાપિત ઈશ્વર તરીકે હું છું સહસિ હજારો હાથ હજારો મોડા હજારો પગ વાળા સર્વત્ર વ્યાપિત એવા નારાયણનું સ્વરૂપ છું એ બંનેની વચ્ચે થોડો વિવાદ થયો અને વિવાદ થયો એમ કરતા કરતા વિવાદ વધતા

બ્રહ્માજી બંને જણ વિચારમાં પડ્યા કે આ શું છે બંને જણે કહ્યું કે આનું આપણે મહત્વ જાણીએ એટલે કહ્યું કે આનું તમે બ્રહ્માજીને એમ કહ્યું કે તમે નીચે પાતારમાં જાઓ કે ભગવાન આમનો મૂળ ક્યાં છે અને હું ઉપર જઉં તો આનું ક્યાં આગળ શરૂઆત ક્યાં છે એ આપણે જાણીએ બ્રહ્માજીએ એક વરાહનું સ્વરૂપ લીધું અને વરાહ સ્વરૂપ લઈ અને નીચે જવા માંડ્યા બધા પાતારોમાં જતા 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 સુતલ પાતાલ તલાતલ એમ કરતા કરતા છેક પાતાલ સુધી પહોંચી ગયા આ બાજુ વિષ્ણુ ભગવાન હતા એમણે એક હંસનું સ્વરૂપ લીધું અને હંસનું સ્વરૂપ લઈને આકાશ મંડળમાં ભૂલોક ભૂવાલોક સ્વલોક મહલોક જનલોક તકલોક સત્યલોક સુધી પહોંચી ગયા અને ત્યાંથી પણ આગળ એમણે અષ્ટી કરી તો આનું કોઈ આદિ કે અંત જાણવા મળ્યો નહીં

ત્રણે સ્વરૂપ ઓમકારની અંદર છે હવે એ જે જ્યોતિર્લિંગ થયું એને એ એ લિંગ એટલે જ્યોતિ સ્વરૂપ જ્યોતિ એટલે પ્રકાશ પ્રકાશ સ્વરૂપ લિંગ હતું બંને દેવોએ ત્યાં પ્રાર્થના કરી અને એ લિંગ સ્વરૂપ એનું ઉત્પત્તિ થઈ હવે લિંગના પ્રકાર ઘણા હોય છે એમાં જ્યોતિર્લિંગ હોય પેલા લિંગ હોય આપણે સ્વયંભુ લિંગ હોય પાદરના લિંગ હોય એ બધા લિંગો જે છે એ બધાની જુદા જુદા પ્રકારના લિંગો લિંગોનું મહત્વ લિંગ એટલે નિરાકાર બ્રહ્મ સ્વરૂપ આકાર નિરાકાર અને આકાર બે સ્વરૂપમાં ભગવાનનું પૂજન થાય એમાં જે નિરાકાર બ્રહ્મ સ્વરૂપ એ આખા લિંગ સ્વરૂપે અહીંયા આગળ પ્રગટ થયું અને એનું પૂજન જી જી તો શાસ્ત્રીજી જે પ્રકારે આપે લિંગની ઉત્પત્તિનું મહત્વ જણાવ્યું ને લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ તેનું જે મહત્વ જણાવ્યું પરંતુ જો વાત કરવામાં આવે બારેબાર જ્યોતિર્લિંગ વિશે તો ભારતમાં ખાસ કરીને બારેબાર જ્યોતિર્લિંગનું જે અસ્તિત્વ છે તે ખરેખર ખૂબ જ અદ્ભુત છે અને તેની જે વિષે તેના વિશે જો વાત કરવામાં આવે આજે શિવરાત્રીનો પાવન પર્વ છે તો આજે આવા પાવન અવસર નિમિત્તે આવા બારેબાર જ્યોતિર્લિંગ વિશે વાત કરવામાં આવે તો સૌપ્રથમ આપણે પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે અને તેના મહત્વ શું છે તેના વિશે પૂછવા માંગીશ તો શું કહેશો પ્રથમ જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથન છે ગુજરાત સોમનાથ ની અંદર પ્રભાસ પાટણની બાજુમાં સોમનાથ ની અંદર સોમનાથ સ્વરૂપે ભગવાન ત્યાં આગળ જ્યોતિર્લિંગ થાય સોમનાથ ભગવાન જે છે એ સોમ એટલે ચંદ્ર અને ભગવાન ચંદ્રના લીધે ત્યાં સોમનાથ તરીકે તેમનું બહુ સુંદર જ્યોતિર્લિંગ છે અને એ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી દરેકની મનોકામનાઓ સિદ્ધ થાય છે જી જે પ્રકારે આપણે પ્રથમ જ્યોતિર્લિંગ વિશે જણાવ્યું તેનું ક્યાં અસ્તિત્વ આવેલું છે કઈ જગ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે તેના વિશે જણાવ્યું દ્વિતીય જે નંબર ક્રમાંક આવે છે દ્વિતીય જ્યોતિર્લિંગ વિશે આપણે પૂછવા માગતું શું કહેશું બીજા નંબરનું જ્યોતિર્લિંગ ભારતમાં કઈ જગ્યાએ આવેલું છે અને તેનું શું મહત્વ છે બીજા નંબરનું જ્યોર્તિર્લિંગ મદ્રાસની અંદર એટલે દક્ષિણની અંદર મદ્રાસથી આગળ શ્રીશૈલ નામના પર્વત ઉપર મલ્લિકાર્જુન નામે એ જ્યોતિર્લિંગ છે એ જ્યોતિર્લિંગની મહત્વ એવું છે કે એ ભગવાન શંકર અને પાર્વતીજીને બે પુત્ર હતા એક ગણપતિ બીજા કાર્તિકેય ગણપતિ જે હતા એ ગણપતિ ભગવાન ગણપતિ પાર્વતીજીને થોડા વધારે પ્રિય હતા કાર્તિકેય ભગવાન શંકરને પ્રિય બંનેની અમુક ઉંમર થતાં બંનેના લગ્નનો વિચાર કરવા લાગ્યા ત્યારે પેલા કે હું પહેલા પહેલાં પેલા એ બંનેના વિવાદમાં ભગવાન શંકરે એમ કહ્યું કે આખી પૃથ્વીની સાત વખતે જે પ્રદિક્ષિણા કરીને પાછું આવે એનું પહેલાં પરિણામ આવે આવશે કાર્તિકે સ્વામી જે હતા એમનું વાહન મોર હતું અને ભગવાન ગણપતિ મહારાજનું વાહન ઉંદર હતું બંને જણ પૃથ્વીની પ્રદિક્ષિણા કરીને ગણપતિ મહારાજનું ઉંદર ની ગતિ બહુ ઓછી હોય મોરની ગતિ પેલી હોય ગણપતિ પણ ગણપતિ મહારાજ જે છે ને એ બુદ્ધિના બહુ દેવતા છે બુદ્ધિથી એમણે વિચાર કર્યો કે આપણા ધર્મશાસ્ત્રમાં એમ લખ્યું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આચાર્ય દેવો ભવ દેવો ભવ માતા પિતાના ચરણ કમળમાં બધા તીર્થો વાસ એટલે ગણપતિ મહારાજે માતા પિતાને ત્યાં બેસાડી સાત વખત એની પ્રદિક્ષિણા કરી અને એમને નમસ્કાર કર્યા અને કહ્યું કે મેં સાત વખત પૃથ્વીની પ્રદિક્ષણા કરી દીધી છે મને એ પરણાવો ભગવાને એમ કહ્યું કે આ રીતે એ પ્રદિક્ષા એટલે એમણે કહ્યું કે ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો ભય ગણપતિ મહારાજનું જ્યાં લગ્ન થયું નારદજીએ કાર્તિક સ્વામી નારદજી ફરતા ફરતા કાર્તિક સ્વામીની પાસે ગયા કાર્તિક સ્વામીને એમ કહ્યું કે તમે એ ફર્યા કરો છો પ્રદિક્ષાગ અને ઘેર તો ગણપતિ મહારાજના મેરેજ થઈ ગયા લગ્ન થઈ ગયા એટલે કાર્તિકેયને માતા પિતાની ઉપર ગુસ્સો ચડ્યો એ કાર્તિકેય શ્રીખર રિસાઈને નાઈ ગયા ત્યાં નિસાઈ રિસાઈ ગયા અને આમ જતા રહ્યા ત્યારે ભગવાન શંકર અને પાર્વતીજી એમને મનાવવા માટે ગયા ત્યાં શ્રીશૈલ પર્વત જે ત્યાં આગળ કાર્તિકેય સ્વામી હતા કાર્તિકેય સ્વામીને એમ કહ્યું ત્યાં પાર્વતીજીએ એમ કહ્યું કે હું સાથે આવીશ તો કદાચ નહીં માને કારણ કે એમને એમ મગજમાં એવું છે કે ગણપતિ મને બહુ પ્રિય છે એટલે ભગવાન શંકર એમને મનાવા ગયા કાર્તિકેય સ્વામીને મનાવીને આવ્યા અને ત્યાં આગળ જ્યોતિર્લિંગ તરીકે ભગવાન ત્યાં આગળ મલ્લિકાર્જુન નામે ત્યાં પ્રસિદ્ધ થયા મલ્લિકાર્જુનમાં એક ખાસિયત એવી છે કે દરેક શિવાલયોમાં પાર્વતીજીની મૂર્તિ છે ને જે પ્રકારે શાસ્ત્રીજી આપણે બંને વિશે સમજાવી ત્રીજા જ્યોતિર્લિંગ વિશે આપને પૂછવા માંગુ તો શું કેશું ત્રીજા નંબર નું જે જ્યોતિર્લિંગ છે તે શું વિશેષ ખાસિયત ધરાવે છે મહાકાલેશ્વર ઉજ્જૈન એ મધ્યપ્રદેશ આવેલી નગરી અવંતિકા જેને કેમ એનું બીજું નામ અવંતિકા છે અને એ ઉજ્જૈનની અંદર ભગવાન મહાકાલેશ્વર નામે શરૂ થાય આપણે જણાવ્યું કે ત્રીજા નંબરનું જે જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર જેને ઓળખવામાં આવે છે જે જેને આપણે મહાકાલેશ્વરથી ઓળખીએ છીએ તેવા ત્રીજા નંબરના જ્યોતિર્લિંગ વિશે આપણે ચર્ચા કરી ચોથા નંબર પર જો વાત કરવામાં આવે તો ચોથા નંબર પર કયું જ્યોતિર્લિંગ આવે છે અને તેની શું વિશેષ ખાસિયત છે ચોથા નંબરનું એને મમલેશ્વર યાને ઓમકારેશ્વર કહેવામાં આવે છે એ મધ્યપ્રદેશમાં એ પણ આવ્યું ઇન્દોરથી આગળ છે નર્મદાજીના કિનારા ઉપર ઓમકારેશ્વર તરીકે ભગવાન ત્યાં પ્રગટ થયા ભક્તોને ઓમકારેશ્વર નિરાકાર બ્રહ્મનું પ્રતીતિ કરવા માટે ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા ઓમકારેશ્વરમાં જે લિંગ એનું પૂજન કરવાથી દરેક મનુષ્યની આધ્યાત્મિકતા વધે જે પ્રકારે આપે કહ્યું કે ઓમ કાલેશ્વર જે છે જ્યોતિર્લિંગ તે જો ચોથા નંબર પર આવે છે ત્યારે પાંચમા નંબર પર કયા જ્યોતિર્લિંગ આવે છે અને તેની શું વિશેષ ખાસિયત છે તેનું શું મહત્વ રહેલું છે પરલ્યામ વૈજનાથન પાંચમું જે છે એ પરલી વૈદ્યનાથ નામે ત્યાં આગળ પ્રસિદ્ધ થયેલું જ્યોતિર્લિંગ આમાં શાસ્ત્રમાં બે મત મતાંતર છે ઘણા લોકો પરલી વૈદ્યનાથ પરલી એટલે ઔરંગાબાદથી આગળ જ્યાં અજંતા એલોરાની ગુફાઓ છે ત્યાંથી થોડે દૂર પરલી નામનું એક નગર શહેર છે ગામ છે એની અંદર વૈદ્યનાથ નામના ભગવાન જ્યોતિર્લિંગ તરીકે ઘણા લોકો સૌરાષ્ટ્રની અંદર પણ વૈદ્યનાથ એટલે વૈદ્યનાથના જે જ્યોતિર્લિંગ એને થોડો મત મતાંતર છે પરંતુ બે વૈદ્યનાથ એટલે ભગવાન આશુતોષ ભગવાને જ્યારે પણ કોઈ પણ માણસને કોઈ પણ રોગ હોય કોઈ પણ ત્યારે વૈદ્ય રૂપે વૈદ્યનાથ તરીકે

પર્વત ઉપર ત્યાં ભીમનાથ નામે ભીમાશંકર નામે જ્યોતિર્લિંગ આવેલું ભીમાશંકરની કથા એ છે કે એક વખતે એને એ આજુબાજુનું બહુ વન છે અને એને હેડમબાવન તરીકે પ્રખ્યાત હેડંબાવનની અંદર ત્યાં હેડંબાવનની અંદર ત્યાં રાક્ષસી ઉત્પન્ન થયેલી એને આજુબાજુના બધાને ખૂબ દુઃખી કરી નાખેલા અને એટલા બધા અસુરરૂપે ત્યાં આગળ પ્રગટ થયેલા કે ત્યાં વનની અંદર કોઈ ચકલા પણ ઝાડ ઉપર બેસી નતા શક એવી ભયંકર ત્યાં આગળ હેડંબા નામે એક રાક્ષસ છે અને એનો નાશ કરવા માટે ભગવાને ત્યાં આગળ ભીમાશંકર નામે ત્યાં ભગવાન પ્રગટ થયા રાક્ષસનો નાશ કર્યો અને એમણે જ્યારે રાક્ષસ સાથે યુદ્ધ થયું એ યુદ્ધમાં એમને જે પરસેવો વર્યો એક નદી થઈ એને ભીમા નદી તરીકે ત્યાં આગળ પ્રખ્યાત આજે મહારાષ્ટ્રની અંદર ત્યાં આગળ ભીમાશંકર નામે એ જ્યોતિર્લિંગ પ્રગટ થયેલું છે ત્યાંના આજુબાજુ અને આખા દેશના દેશ પરદેશના લોકો પણ

વારાણસી એટલે બનારસ બનારસ ની અંદર ભગવાન શંકર ત્યાં આગળ વિશ્વેશ્વર તરીકે પ્રગટ થયા વિશ્વેશ્વર શબ્દનો અર્થ થાય આખા વિશ્વના ઈશ્વર આખા વિશ્વના ઈશ્વર ત્યાં આગળ એમના મહત્ત્વ એવું છે કે એ જ્યારે જ્યોતિર્લિંગ તરીકે ભગવાન વિશ્વેશના વિશ્વેશ્વર પ્રગટ થયા વિશ્વેશ્વરે દુનિયાના દરેક માણસનું કલ્યાણ કરવા માટે એમણે એ સ્વરૂપનું ધારણ કર્યું આજે પણ આપણામાં કહેવાય છે કે કાશીનું મરણ અને સુરતનું જે એટલે કાશીની અંદર કોઈ પણ માણસ કોઈ પણ જીવાતમાં મરણ પામે તો ભગવાન વિશ્વેશ આમ શાસ્ત્રમાં આપણે શિવપુરાણમાં લિંગ પુરાણમાં એનું એવું વર્ણન છે કે ભગવાન જે આશુતોષ વિશ્વેશ્વર એ કોઈ પણ મરણ પામે એના એના કાનની અંદર ઓમ શબ્દનો ઉચ્ચાર કરે છે અને ત્યાં મરણ પામેલા સર્વનો ઉદ્ધાર થાય છે

નાગેશમ દારૂકા વન દારૂકા નામનું એક વન છે ત્યાં આગળ નાગેશ્વર નામે ભગવાન પ્રગટ થયા અને નાગેશ્વર નાગના પાતાલની અંદરથી નાગોના ઈશ્વર તરીકે એમણે ત્યાં પ્રગટ નાગ દેવતાઓનો નાગ લોકોનો ઉદ્ધાર કરવા માટે નાગ લોકોની પ્લે કરવા માટે અને પાતાલના લોકોને પૂજા પ્રતિષ્ઠા વગેરે કરવા માટે નાગેશ્વર તરીકે ત્યાં ભગવાન પ્રગટ થયા

ત્રંબક જેને ત્રણ આંખો છે એવા હવે ત્રણ આંખો એટલે ભગવાને જ્યારે ભસ્માસુરનો નાશ કરવા માંડે ત્રિ ત્રિયંબક તરીકે ભગવાન ત્યાં આગળ પ્રગટ થયા અને ભગવાને ત્ર્યબકેશ્વરની અંદર નાશિકની બાજુમાં ત્રંબકેશ્વરમાં ભગવાન પ્રગટ થયા ત્રંબકેશ્વર એટલે ભગવાન મહામૃત્યુજય જે છે એ ત્રંબક રૂપે છે એમના ત્ર્યંબક ઇન્જા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એટલે પણ માણસને રોગ ઇત્યાદિ હોય કોઈ પણ માણસને કોઈ ગ્રહોની ઉત્પત્તિ હોય કોઈ પણ માણસને આયુષ્યની તકલીફ હોય તો ત્રંબકેશ્વર ભગવાનની ઉપાસના કરવાથી એનો ત્યાં ઉદ્ધાર થાય છે

એ જ્યોતિર્લિંગ જે છે ને એમણે સ્વયંભુલિંગ છે જ્યારે દેવો અને દાનવો બંનેનું ખૂબ યુદ્ધ થયું ત્યારે દેવોને મદદ કરવા માટે ભગવાને ત્યાં ગોમતી નદીને કિનારે ત્યાં એ ગોમતી નદીને કિનારે એમણે પોતે જ્યોતિર્લિંગ તરીકે ત્યાં આગળ પ્રગટ થયા અને દેવો અને દાનવોને યુદ્ધની અંદર દેવોને મદદ કરી અને દેવો જીત્યા ત્યાં દાનવો હાર્યા

અને એ વખતે જ્યારે સીતાજીનું હરણ થયું અને સીતાજીને લંકાની અંદર રાવણ લઈ ગયો ત્યાં બધા વાનર સેનાની સાથે ભગવાન ત્યાં દરિયાને કિનારે આવ્યા સમુદ્રને કિનારે આવી અને ભગવાને હનુમાનજીને ગયો હનુમાનજી ત્યાંથી શોધીને આવ્યા પછી સેતુબંધ રામેશ્વર એટલે સેતુબંધ બાંધવી અને ભગવાન લંકાની અંદર ગયા રામચંદ્ર યુદ્ધ ત્યાં યુદ્ધ કર્યું રાવણની સાથે રાવણનો નાશ કર્યો રાવણનો નાશ કરીને જ્યાં પાછા આવ્યા ત્યારે દરિયાને કિનારે બધા ઋષિમુનિઓ ભેગા થઈ અને બેઠેલા હતા ઋષિમુનિઓએ ભગવાન રામચંદ્રને એમ કહ્યું કે હે રામચંદ્ર તમે રાવણ એક બ્રાહ્મણ છે અને એને તમે માર્યો માટે તમને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યું તો એનું નિવારણ કરો એ વખતે રામચંદ્ર ભગવાને ત્યાં રેતીનું લિંગ બનાવી અને ભગવાનનું પૂજન કરવાનું મહત્ત્વ કર્યું પણ રેતીનું લિંગ ન બન્યું એટલે ભગવાને હનુમાનજીને આજ્ઞા કરી કે તમે હિમાલય પર્વત ઉપર જઈ અને ત્યાંથી તમે લિંગ લઈ આવો એ વખતે હનુમાનજી લેવા ગયા આવતા વાર થઈ સીતાજીએ ત્યાં રેતનું લિંગ બનાવ્યું અને એની ત્યાં પૂજા કરી એ લિંગની પૂજા કરવાથી રામચંદ્ર ભગવાનની ભ્રમ હત્યાનું પાપ દૂર થયું પરંતુ જ્યારે હનુમાનજી પાછા આવ્યા અને હનુમાનજીએ ને એમ થયું કે હનુમાનજી લિંગ લઈને આવ્યા અને અહીંયા તો લિંગનું પૂજન કરી લીધું એટલે અમને દુઃખ ન લાગે એટલે ભગવાને લાવેલું લિંગ સ્ફટિકનું લિંગ છે અને એ સ્ફટિકના લિંગ તરીકે ત્યાં આગળ પ્રસિદ્ધ થયું આજે પણ તમે જ્યારે સોમનાથ જાઓ ત્યાં શ્વેતબંધુ રામેશ્વર જાઓ તો બે લિંગની સવારમાં પૂજન થાય પહેલાં જે ભગવાને સ્થાપના કરેલી જેને રામેશ્વર કહેવામાં આવે એ રામેશ્વરનું પૂજન થાય અને પછી હનુમાનજી જે લાવેલા એ સ્ફટિક લિંગની પૂજન થાય જી તો શાસ્ત્રીજી જે પ્રકારે આપણે વિસ્તૃતમાં માહિતી આપી કે અગિયારમા નંબર પર જે જ્યોતિર્લિંગ છે રામેશ્વર તેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ રહેલું હોય છે ત્યારે છેલ્લા નંબરનું જે જ્યોર્તિર્લિંગ છે બારમા નંબર પર બારમા ક્રમાંક પર કયું જ્યોર્તિલિંગ આવે છે તે કયા સ્થળે આવેલું છે ને તેનું મહત્વ અને તેનું વિશેષતા શું છે બારમા જ્યોતિર્લિંગને ધૂમે ધૂમ કહેવામાં આવે છે અને એ શિવાલયોની અંદર એના માટેનું સ્પેશિયલ કોઈ સ્થાન નથી બતાવેલું દરેક શિવાલયમાં રૂષ્મેશ્વર નામે એનું પૂજન કરવામાં આવે છે બારે જ્યોતિર્લિંગમાં એનો એક શ્લોક છે સૌરાષ્ટ્રે સોમનાથન ચ શ્રી શૈલે મલ્લિકાર્જુન ઉજ્જૈન્યામ મહાકાલ ઓમકાર મમલેશ્વર ડાકિન્યામ ભીમશંકર ચેત વારાણસ્યામ તો વિશ્વેશ્વર નાગેશમ ગાદમ વૈદ્યનાથમ ચ દાકિન્યામ ભીમશંકર શેતુવંદે તો રામેશ વિશ્વેશમ ચશ એ દુષ્વેશ્વર એ શિવાલય તરીકે આ જ્યોતિર્લિંગ જે છે એ જ્યોતિર્લિંગ જાતે ઉત્પન્ન થયેલા લિંગ કોઈ પણ કારણસર કોઈ પણ દેવોને મદદ કરવા કોઈ રાક્ષસોનો નાશ કરવા કોઈ પ્રજાનો પેલું કરવા અને સમાજની અંદર સંસારની અંદર બ્રહ્મ સ્વરૂપે જ્યોતિર્લિંગ તરીકે પ્રાપ્ત થાય હવે જ્યોતિર્લિંગ જે છે બાર આને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે જ્યોતિર્લિંગ પછી લિંગના અનેક પ્રકાર છે લિંગના પ્રકાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે જ્યોતિર્લિંગ પછી સ્વયંભુલિંગ પછી કોઈ ધાતુના લિંગો રત્નોના લિંગો પાષાણના લિંગો અને માટીમાં બનેલા જે જ્યોતિર્લિંગો એની હાથે પ્રગટ થયેલા કોઈ કારણસર ત્યાર પછી આવે છે સ્વયંભુલિંગ સ્વયંભૂ એટલે પોતે જાતે ઉત્પન્ન થાય ભારત દેશની અંદર સ્વયંભુલિંગ ઘણા છે જ્યાં આગળ કોઈ કોઈ કારણસર ભગવાન જાતે કોઈને સ્વપ્ન આપીને કે હું અહીંયા આગળ છું મને અહીંથી કાઢો અને અહીંયા આગળ બનાવો આ રીતે ત્યાં આગળ ભગવાનનું ત્યાં સ્થાપન થયેલ એને સ્વયંભુલિંગ કહેવામાં આવે અહીં સ્વયંભુલિંગ જે પ્રગટ થયા હોય એના પણ પૂજનથી એનું અર્ચન કરવાથી એની ઉપર અભિષેક કરવાથી દરેક માણસની મનોકામના પૂર્ણ ત્રીજા નંબરના જે લિંગ એ લિંગને પાષાણ લિંગ કહેવામાં આવે છે એટલે પથ્થરમાંથી બનેલા લિંગો એમાં સફેદ પથ્થર હોય એટલે આરસ પાનના હોય લાલ પથ્થર હોય કારા પથ્થર હોય એવા પથ્થરમાંથી બનાવેલી અને એ લિંગોની બ્રાહ્મણ દ્વારા પ્રતિષ્ઠા કરી દેવાલયોમાં પ્રતિષ્ઠા કરવામાં આવે છે એ લિંગની અંદર જ્યારે મંત્ર દ્વારા એની અંદર પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે મંત્રાધીન દેવતા મંત્રોને આધીન દેવા એમાં દેવત્વ આવે છે અને એ પ્રતિષ્ઠા દ્વારા થયેલા લિંગોથી પણ દરેક જીવાત્માનું ત્યાં આગળ કલ્યાણ થાય તથા પછીનું લિંગ જે આવે એ ધાતુના લિંગ ધાતુના લિંગ એટલે કોઈ નું લિંગ હોય કોઈ ચાંદીનું લિંગ હોય કોઈ તાંબાનું લિંગ હોય કોઈ નું લિંગ બનાવવામાં આવે તો આ બધા લિંગો જે એ બધા ધાતુમાંથી બનાવેલા લિંગ એનું પણ પૂજન એના જુદા જુદા ધાતુમાંથી બનાવેલા લિંગોનું જુદા જુદા પ્રકારે દરેકની મનોકામના પૂર્ણ કરે પછી રત્નમય લિંગ રત્નમય રત્નમાંથી બનાવેલું કોઈ ચા કોઈ ચા આપણે મોતીમાંથી બનાવેલું હોય કોઈ હીરામાંથી બનાવેલું હોય કોઈ પાલ પારદનું લિંગ હોય કોઈ સ્ફટિકમાંથી બનાવેલું લિંગ હોય તો આ બધા જે રત્નો એ રત્નોમાંથી બનાવેલા જે લિંગો એનું પૂજનનું પણ શાસ્ત્રમાં આપણે પુરાણમાં લિંગ પુરાણમાં અનેક રીતે એનું મહત્ત્વ આપેલું છે કે સોનાનું લિંગની પૂજન કરવા થાય પારદનું લિંગનું પૂજન કરવાથી આયુષ્યની વૃદ્ધિ થાય પછી સ્ફટિકના લિંગનું પૂજન કરવાથી પુત્ર પૌત્રાદિ વગેરે પ્રાપ્ત થાય આ રીતે એ એનું મહત્ત્વ પછી આવે એ લિંગ ઘણી વખતે લાકડામાંથી બનાવેલું લિંગ હોય કાષ્ટલિંગને કનિષ્ઠલિંગ કહેલું છે એટલે એનું બહુ મહત્ત્વ નથી પછી માટીમાંથી જેને આ રીતે પાર્થેશ્વર કહીએ છીએ દરેક પાર્થેશ્વર એટલે માટીમાંથી બનાવેલું લિંગ અને માટીમાંથી લિંગને દરરોજ બનાવવા પાર્થેશ્વર જે છે ને એનું મહત્ત્વ એ છે કે દરરોજ માટી લાવી એના લિંગ બનાવવાના એનું પૂજન કરવાનું અને મહિનાનું અનુષ્ઠાન હોય એકતાલીસ દિવસ અનુષ્ઠાન હોય એકત્રીસ દિવસ અનુષ્ઠાન હોય તો એ અનુષ્ઠાનોથી દરેક મનુષ્યની મનોકામના પૂર્ણ થઈ જાય સવારના એ લિંગો બનાવવામાં આવે બપોર સુધીના લિંગો બનાવી પૂજન કરવામાં આવે સાંજે એનું વિસર્જન થાય બીજા દિવસે નવી માટી લાવવામાં આવે એનું એને એને માટીના લિંગો કેમ આ પ્રકારે લિંગોના બધા

તેમનો આજે દિવસ છે તેમની સેવા પૂજા અર્ચના કરવાનો દિવસ છે ત્યારે આજે ભોળા શંકરને રીઝવવાનો પણ પ્રયત્ન સૌ કોઈ જ કરતા હોય છે તો દર્શક મિત્રો અત્યારે હાલ કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ ચુક્યો છે પરંતુ ત્યાં સુધી જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર